ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નો ડ્રગ સેફ ફીટ એન્ડ સ્માર્ટ સિટીના સંદેશા સાથે નાઇટ મેરાથોનનું સુરત પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાલીસ હજારથી પણ વધારે દોડવીરો જોડાયા હતા રમત ગમત અને સાંસ્કૃતિક અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી રાહુલ રાજ મોલ પાસે કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચ્યા હતા આ મેરાથોનમાં દોડવીરો માટે પાંચ કિમી દસ કિમી અને એકવીસ કિમી અંતરની દોડના આયોજન સાથે વિવિધ કેટેગરી વાઇઝ રનર્સ માટે તેર પચાસ લાખના ઇનામો આપવામાં આવશે આ મેરેથોનમાં દસ કિમી અને એકવીસ કિમી માટે પચીસો થી વધારે દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જ્યારે પાંચ કિમીમાં ચાલીસ હજારથી પણ વધારે દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ મેરેથોન રૂટમાં આવતા તમામ સર્કલોને થીમ બેસ્ડ સુશોભિત કરવામાં આવ્યા હતા દોડવીરોની ચોકસાઈ માટે આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે સુરતીઓ વિશ્વાસ ઉમંગ અને શહેરને ડ્રગ્સ ફ્રી કરવાના સંકલ્પ સાથે દોડી રહ્યા છે વિકાસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને સ્વચ્છતામાં સુરતે દુનિયામાં પોતા ની આગવી ઓળખ ઉભી કરી છે તેમણે આગામી દિવસોમાં સ્પોર્ટ્સને લગતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને તાલીમ માટે સો કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેવી પણ વાત કરી હતી